સ્વાગત છે તમારું આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સેશનમાં. આજના સેશનમાં આપણે તમામ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝનું એનાલિસિસ કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ ઇટ. સો પ્રથમ ન્યૂઝ છે ડેટને લઈને દોસ્તો. સો હું તમને ખ્યાલ હશે પ્રાથમિક શાળાના શિક્ષક બનવા માટે એક એલિજિબલ ટેસ્ટ લેવામાં આવે છે જેને ટેટ કહેવામાં આવે છે. તો તેને હવે સરકારે આજીવન માન્યતા આપી દીધી છે. તમને ખ્યાલ હશે પહેલાં તે 5 વર્ષ માટે માન્યતા આપવામાં આવી હતી, પરંતુ હવે હાલમાં ભારત સરકારે તેમને આજીવન માટે માન્યતા આપવામાં આવી છે. ટેટની જેમ જ એક ટાટ પણ હોય છે જે હાઈસ્કૂલ શિક્ષણની ભરતી માટે હોય છે. તેના તે હજી એમને જ માન્ય રાખવામાં આવી છે જે તેના 5 વર્ષ છે તે, પરંતુ ટેટને આજીવન માટે માન્યતા આપવામાં આવી છે લાઈફ ટાઈમ માટે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સો દોસ્તો નેક્સ્ટ ન્યૂઝ છે વિનોદ દુબાજીને લઈને. તમને ખ્યાલ હશે વિનોદ દુબાજી ઉપર કેસ ચલાવવામાં આવ્યો હતો. વિનોદ દુબાજીએ તેમની યુટ્યુબ ચેનલ ઉપર સરકાર ઉપર ટિપ્પણી કરી હતી, ટીકા કરી હતી, અને તેમને લઈ અને પછી તેના ઉપર FIR દર્જ કરવામાં આવ્યો અને રાષ્ટ્રદ્રોહનો કેસ લગાડવામાં આવ્યો હતો 124A IPC એક્ટ 124A લઈને. સો હવે તે કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને ત્યાં વિનોદ દુબાજીને રાજદ્રોહમાં કેસમાંથી ફગાવવામાં આવ્યા અને તેમને રાહત આપવામાં આવી. સો શું હતું તે કેસ? તો વિનોદ દુબાજીની એક યુટ્યુબ ચેનલ છે, તેમાં તેઓએ PM નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ટીકા કરી હતી. સો તેમને લઈને શિમલાના રસીદ દ્વારા તેમના સામે FIR દર્જ કરવામાં આવી અને રાજદ્રોહનો કલમ લગાડવામાં આવી હતી. પરંતુ આવો જ એક કેસ 1962 થયો હતો, કેદારસિંહ વર્સેસ બિહાર સ્ટેટ. સો તેને લઈ અને એવું શું હોય છે ને કે જે હાઈકોર્ટ હોય છે, સુપ્રીમ કોર્ટ હોય છે, તે તેના પહેલાંના જજમેન્ટ જે હોય છે, જે ઐતિહાસિક જજમેન્ટ હોય છે, તેને લઈને કોઈ પણ સુનાવણી કરતા હોય છે. તો આ એક કેસ ભૂતકાળમાં થયો હતો 1962 કેદારનાથસિંહ વર્સેસ બિહાર સ્ટેટ. સો તેમાં પણ તેવી રીતનું કહેવામાં આવ્યું હતું કે દેશદ્રોહ એ તેની વ્યાખ્યા આપવામાં આવી છે કે તે કોઈ હિંસા ભડકાવે છે કે કાંઈ પણ કોઈ ભટકાવ ટિપ્પણી કરે છે તો તેને તમે દેશદ્રોહ કહી શકો છો. કોઈ ટીકા કરે છે તો તેને દેશદ્રોહની વ્યાખ્યામાં સમાવિત કરવામાં આવતો નથી. તેથી આ વસ્તુ ટીકા હતી. સો ટીકા હોય છે તે કોઈ પણ સરકાર હોય છે તેને પોઝિટિવલી લેવામાં આવે તો તે સારું હોય છે અને તેને તેની ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, તેને તેની ઉપર વિચારવામાં આવે અને તેને સરખું કરવામાં આવે તો ટીકાને કહેવામાં આવે છે. પરંતુ અહીં તમે દેશદ્રોહ તેને ન કહી શકો. તેથી હવે વિનોદ દુબાજીને રાજદ્રોહમાંથી મુક્તિ મળી છે અને તમારે એ ધ્યાન રાખવાનું છે કે દેશદ્રોહ કોને કહેવામાં આવે છે, તો 124A કલમ હેઠળ આવે છે, ઠીક છે, IPC હેઠળ. તો આ તમારે યાદ રાખવાનું છે. તે ઉપરાંત આમાંથી ઘણું બધી પૂછાઈ પણ શકે છે, તો એ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સો નેક્સ્ટ છે SDG એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. સો તે નીતિ આયોગ દ્વારા હાલમાં જારી કરવામાં આવ્યું છે આ ઇન્ડેક્સ. અને આ ઇન્ડેક્સમાં કેરળ ટોચમાં રહ્યું છે વિકાસમાં. સો તમને ખ્યાલ હશે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 17 માપદંડો રાખેલા છે. સો તેમાં વિકાસમાં કેરળ સૌથી આગળ રહ્યું છે. તો ત્રીજા વર્ષ રાજ્યના સ્વતંત્રપૂર્ણ વિકાસ કેરળ પહેલા નંબર પર અને જ્યારે બિહાર સૌથી છેલ્લા ક્રમે રાખવામાં આવ્યું છે. સરકારની થિંક ટેન્ક છે નીતિ આયોગ, તમને ખ્યાલ હશે. સો 2020-21 ઇન્ડેક્સ જારી કર્યા હતા અને જેમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત એટલે કે UTમાં સામાજિક, આર્થિક અને પર્યાવરણીય કામગીરીની મૂલ્યાંકન વેલ્યુ ઉપર તેમને ક્રમ આપવામાં આવ્યા છે રાજ્યોને. અને આ વખતના ઇન્ડેક્સમાં કેરળ ટોચ પર અને જ્યારે બિહાર સૌથી છેલ્લે રહ્યું છે. ઝારખંડની વિકાસ કામગીરી પર વખાણવા જેવી ન હતી અને તેને છેલ્લેથી બીજા ક્રમે રાખવામાં આવ્યું છે, પરંતુ સૌથી ઉપર નીચે સૌથી બિહાર રાખવામાં આવ્યું છે.
17 ગોલ હોય છે અને તેમાં 70 ટાર્ગેટ અને 115 ઇન્ડિકેટર્સ આધારે આ કામગીરીના વેલ્યુ આપવામાં આવે છે અને તેને ક્રમ આપવામાં આવે છે. સો પહેલા નંબરે તમારે યાદ રાખવું કે કેરળ છે, બીજા નંબરે હિમાચલ અને તમિલનાડુ, ત્રીજા નંબરે આંધ્રપ્રદેશ, ગોવા, કર્ણાટક, ઉત્તરાખંડ અને ચોથા નંબરે સિક્કિમ અને પાંચમા નંબરે મહારાષ્ટ્ર છે. આમાં ગુજરાતનું સ્થાન 10મું રાખવામાં આવ્યું છે, તે પણ તમારે ધ્યાન રાખવાનું છે. નીતિ આયોગ વિશે તમને ખ્યાલ જ હશે, તે આપણે ભારતની એક થિંક ટેન્ક છે જેનું ફૂલ ફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા થાય છે, ઠીક છે. અને તે પૂરેપૂરી ગવર્મેન્ટ દ્વારા રૂલ કરવામાં આવે છે. નીતિ આયોગની જગ્યાએ પહેલાં પ્લાનિંગ કમિશન હતું અને તેને 1 જાન્યુઆરી 2015 વર્ષે તેને પ્લાનિંગ કમિશનમાંથી ફેરવીને નીતિ આયોગ કરવામાં આવ્યું છે. હેડક્વાર્ટર દિલ્હીમાં આવેલું છે અને તેના ચેરમેન કોણ હોય છે, તો તે આપણા પીએમ હોય છે, આપણા જે પ્રાઇમ મિનિસ્ટર હોય છે તે હોદાના રૂએ ઓટોમેટિકલી તેના ચેરમેન બની જાય છે. એટલે હાલના ચેરમેન આપણા નરેન્દ્ર મોદીજી છે અને વાઇસ ચેરપર્સન કહીએ તો તે રાજીવ કુમાર છે અને સીઈઓ અમિતાભ કાંત છે, તે તમારે ખ્યાલ રાખવાનું છે. અને આમાં ગુજરાત આપણું એક ક્રમ પાછળ રહ્યું છે. આના પહેલાંના વર્ષે જ્યારે ટ્રેકિંગ બહાર પડી હતી ત્યારે તે 9મા ક્રમે હતું, પરંતુ આ વખતે તે 10મા ક્રમે છે, તો તે તમારે ધ્યાન રાખવાનું છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. અને ઓવરઓલ દુનિયામાં પૂછે તો ભારતનું સ્થાન આગળ આવ્યું છે. પહેલાં તે 66મા ક્રમે હતું, પરંતુ હાલ 2019માં રેન્કિંગ બહાર પડી હતી તેમાં તે 60મા ક્રમે રહ્યું છે. એટલી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ જોઈએ. સો નેક્સ્ટ ન્યૂઝ છે દોસ્તો, તમને ખ્યાલ હશે કે 10મા ધોરણના તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. સો તેમના માટે હવે માર્કશીટની ગાઈડલાઇન જારી કરવામાં આવી છે કે કેવી રીતના તેમને ગુણ આપવામાં આવશે. તો દોસ્તો, શાળાકીય આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ અને 80 ગુણ શાળાકીય પરીક્ષાઓના અને એકમ કસોટીમાંથી આપવામાં આવશે, જેમાંથી 80 ગુણમાંથી 40 ગુણ ધોરણ 9ના પરિણામ આધારે અને બીજા જે 40 ગુણ છે તેને ધોરણ 10માં લેવાયેલા એકમ કસોટીના આધારે આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. સો તેનું રિઝલ્ટ ઓનલાઈન જે પરિણામ છે તે જૂનના અંતિમ અઠવાડિયે આપી દેવામાં આવશે અને જુલાઈના બીજા અઠવાડિયે તેનું જે સર્ટિફિકેટ હોય છે બોર્ડ દ્વારા ગુણપત્ર તે આપવામાં આવશે. અને આમાં જે લોકોને પાસિંગ માર્ક્સ નહીં થતા હોય, એટલે 3300 માર્ક્સ નહીં થતા હોય, સો તેઓને બોર્ડ દ્વારા ગુણ આપી દેવામાં આવશે અને તેવા ઉમેદવારને માર્કશીટ ઉપર ક્વોલિફાઇડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ તેવું દર્શાવવામાં આવશે. એટલે તમામ લોકોને પાસ કરી દેવામાં આવશે, 33% મિનિમમ આપી દેવામાં જ આવશે. સો નેક્સ્ટ ન્યૂઝ જોયા.